અમારા ખેતરોમાં પાકના બદલે માછલીઓ આવી ગઈ છે. 200 ખેડૂતને ખેતરમાં 2 ફૂટ પાણી ભર્યું છે. સાહેબ, સાંભળે તોય શું, ના સાંભળે તોય શું, આ સરકાર તો બેરી મૂંગી. ગુજરાતમાં વરસાદે વિરામ મૂક્યાને 20 દિવસ ઉપર થઈ ગયા છે, પરંતુ સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના ગળથલ સહિતના અમુક ગામના ખેતરોમાંથી હજુ પાણી સુકાયા નથી. આટલું જ નહીં, ખેડૂતોએ વાવેલા પાકને બદલે ખેતરોમાં હવે માછલા થઈ ગયા છે. અમે એરંડાનું વાવેતર કર્યું હતું, મેં 2 વખત એરંડાનું વાવેતર કર્યું હતું, પણ હાલમાં અમારા ખેતરમાં પાણી ભર વધુ વરસાદ પડતા પાણી ભરાઈ જતા આ વર્ષે અમારા ખેતરમાં પાણી પાણી જ છે. સાહેબ, પાણી લઈને પરિસ્થિતિ એવી છે કે 20-25 દિવસ વરસાદ બંધ થઈ ગયો, તેમ છતાં પાણી અમારા ખેતરોમાં ભર્યા હતા. અમારા ખેતરોમાં પાકના બદલે માછલીઓ આવી ગઈ છે. ગળથલ ગામની આશરે 150 થી 200 વીઘા એટલે 200 ખેડૂતને ખેતરમાં 2 ફૂટ પાણી ભર્યું છે અને 2 વખત વાવેતર કર્યું પણ કંઈ રહ્યું નથી, પાણીનો નિકાલ નથી. ગળથલ ગામના લગભગ 200 ખેડૂતો એવા છે જેમના ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલું છે. આને લીધે તેમના પાકને તો નુકસાન થયું છે. ખેડૂતોની ચિંતા છે કે જો હજુ પાણી ઓસરશે નહીં તો દિવાળી પર પણ તેઓ ખેતી નહીં કરી શકે. ખેડૂતોનું કહેવું છે કે તેમણે તંત્રને આ મુદ્દે અનેક રજૂઆતો કરી છે, પરંતુ તેમની સમસ્યાનો નિકાલ કરવામાં નથી આવી રહ્યો.